ઘણીવાર કેટલાક લોકો એવી ચર્ચા કરતા હોય છે કે ગુજરાત તો ભાઈ ઉદ્યોગપતિઓની બધી દુનિયાવાળી સરકાર છે અહીંયા બીજું શું હોય આવા જુઠાણા ફેલાવનારાઓને પણ એવો તમાચો પડ્યો છે એવો તમાચો પડ્યો છે તમ્મર આવી જાય એમને કારણ આ પ્રકારનો ભ્રમ ફેલાવનારાઓને પહેલીવાર ખબર પડી છે કે જે ગુજરાત આજ સુધી ગુજરાત એટલે ટ્રેડર્સનો સ્ટેટ વ્યાપારીઓનું રાજ્ય મોટે ભાગે અહીંના લોકો શું કરતો તો વ્યાપાર કરે એક જગ્યાએથી માલ લે બીજી જગ્યાએ વેચે અને વચ્ચેમાં દલાલીમાં જે મળે એનાથી એનું ગુજરાન ચલાવે આ આપણી ઓળખ હતી વર્ષો સુધી ગુજરાતની ઓળખ એક વ્યાપારી રાજ્ય તરીકેની હતી ધીરે ધીરે આપણે મહેનત કરીને ગુજરાતની ઓળખ એક ઔદ્યોગિક રાજ્ય તરીકે ઉભી કરી સમગ્ર હિન્દુસ્તાનમાં ઔદ્યોગિક ક્ષેત્રની અંદર નવી ઊંચાઈઓ ગુજરાતે પ્રાપ્ત કરી અને એક ઔદ્યોગિક રાજ્ય તરીકે ગુજરાત ઓળખાવા લાગ્યો પણ આખા હિન્દુસ્તાનના નકશામાં ગુજરાતને ખેતીવાડી જોડે કોઈ સંબંધ છે એ ગુજરાતના હિન્દુસ્તાનના નકશામાં ક્યારેય નહોતું કૃષિ કિસાન ખેતી ખેડૂત એવી બધી ચર્ચા આવે તો સૌથી પહેલું નામ પંજાબનું આવે હરિયાણાનું આવે ગંગા અને યમુનાનું પશ્ચિમ ઉત્તરપ્રદેશ આવે થોડું ઘણું ક્યારેક આંધ્રનું નામ આવે ક્યારેક મહારાષ્ટ્રનું નામ આવે પરંતુ છેલ્લેથી શરૂ કરો તો કાં રાજસ્થાન છેલ્લું હોય કાં ગુજરાત છેલ્લું હોય અહીંયા રોહણ ધૂળની ડમરીઓ ઉડતી હોય સાત વર્ષમાં દસ વર્ષ દુષ્કાળ રહેતો હોય પાણી પડતું ન હોય અમારો ખેડૂત આસમાન સામે બાર મહિના સુધી આંખો ટીકાડીને બેઠો હોય અને વરસાદ સારો આવે તો એને થાય ચલો હવે દીકરીના હાથ પીલા કરીશું એવી ગુજરાતના ખેડૂતોની જિંદગી હતી ખેતીના ક્ષેત્રમાં ગુજરાતનું નામો નિશાન નહોતું ભાઈઓ જે રાજ્ય વેપારી તરીકે ઓળખાતું હતું જે રાજ્ય ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખાતું થયું હતું ભાઈઓ બહેનો મારે ગૌરવ સાથે કહેવું છે એકવીસમી શતાબ્દીના પહેલા દશકામાં કૃષિ ક્ષેત્રે પણ ગુજરાત આગળ છે એ નામ આપણે લંકાવી દીધું છે બે હજાર એક થી બે હજાર આઠની જે ક્રાંતિકારી ઘટનાઓ બની છે એમાં સમગ્ર દેશે નોંધ લેવી પડે કે ગુજરાતે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી દીધી આખા દેશનો કૃષિ વિકાસ દર બે ટકાએ ડચકા ખાતો હોય મિત્રો ત્યારે ગુજરાતના ખેડૂતોએ પસીનો પાડીને કૃષિ વિકાસ દર દસ ટકાએ લઈ ગયો મિત્રો દસ ટકાએ ઐતિહાસિક ઘટના છે જે લોકો આના જાણકાર છે જ્યારે પણ એમને સત્ય લખવાનો વાર ઈચ્છા ઈશ્વર આપશે એ દિવસે આ બધી બાબતો નોંધાશે દુનિયાના ચોપડે ચડશે કે ગુજરાતના ખેડૂતે આ ક્રાંતિ કરી છે અને એનું મૂળ કારણ એક પાયાનો બદલાવ આપણે કર્યો અને પાયાનો બદલાવ એ કર્યો કે આપણે પાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું જમીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું બિયારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું આ ત્રણ એવી બાબતો હતી કે જેની સૌથી વધારે ઉપેક્ષા થઈ હતી ખેડૂતની જમીન કેવી છે એનું પોત કેવું છે એ જમીનમાં કોઈ બગાડતો નથી ને એની જમીન એરંડા પકવે એવી હોય અને એ જમીનની અંદર વરિયાળી પકવવા જાય વરિયાળી ઉગે નહીં એરંડા પકવે નહીં અને બાર મહિના પછી માથું ફોડે પકડીને રડ્યા કરે એવી એની દશા હોય એને માર્ગદર્શન કોણ કરે પાણી વગર વલખા મારતો એટલે કરે શું દેવું કરે પત્નીના ઘરેણા ગીરવે મૂકે અને ટ્યુબવેલ કરાવે અને દર વર્ષે પાંચ પંદર પાઇપો નવા ઉભરતો જાય ઊંડો ઉતરતો જાય ઉતરતો જાય અને વીજળીના બિલ ભરી ભરી ભરીને એની આખી જિંદગી બરબાદ થઈ ગઈ આ જ કર્યું આપણે મિત્રો આમાંથી આપણે બહાર લઈ આવ્યા વીજળીના કરંટમાંથી ગુજરાતના ખેડૂતને બહાર લઈ આવ્યા અને આપણે કહ્યું ભાઈ ખેડૂતને વીજળી નહીં ખેડૂતને પાણી જોઈએ અને મને યાદ છે જ્યારે હું શરૂઆતમાં વાત કરતો હતો તમારા જ કિસાન મિત્રોએ મારી સામે આંદોલનો કર્યા હતા મારા પુતળા માર્યા હતા પરંતુ અનુભવે દેવું કે ખેડૂતનો કોઈ સાચો મિત્ર હોય તો પાણી છે અને ખેડૂતને પાણી મળે તો પથ્થર પર પાટો મારીને સોનું પકવવાની તાકાત ધરાવતું હોય છે એને પાણી જોઈએ જમીનને પાણી જોઈએ